દેખતે આસકી તાજા ખબરે નર્મદાના સાગબારા તાલુકાના મકરાણા ગામે ધોળે દિવસે કાચા ઘરમાં આગ બનવાનો બનાવ પણવા પામ્યો હતો, જેમાં રહીશોની નજર સામે લાખોની ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ જતા પરિવાર નિરાધાર બની ગયું હતું. જો કે નસીબ જોગે કોઈ પણ જાનહાનિ થવા પામી નથી. બનાવની વિગત મુજબ નાના કાકડી આંબા ગ્રુપ ગ્રામ પંચાયતના મકરાણા ગામના વસાવા પાર્થોબેન મગનભાઈના ઘરમાં ભર બપોરે 12 વાગ્યાની આસપાસ અચાનક આકસ્મિક રીતે આગ લાગી હતી, જેમાં ઘર વપરાશના સાધનો તેમજ ઘરમાં રહેલ રોકડ રકમ તેમજ ઘરેણા સહિત ખાવા પીવાની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. સાથે સાથે જ વસાવા ઉર્મિલાબેન શિવરામભાઈના ઘરને પણ વિકરાળ આગે લપેટમાં લેતા તેમને પણ નુકસાન થયેલ છે. પરિવારો અગ્નિશામક તંત્રની રાહ જોઈને બેઠા હતા, પણ કાચું ઘર હોવાના કારણે ઘરમાં આગ લાગેલી કાબૂમાં લઈ શક્યા નહોતા. નિરાધાર બની ગયેલા પરિવારને ગામ લોકોએ તંત્રને વહેલી તકે ઘટના સ્થળની મુલાકાત લઈને યોગ્ય વળતરની માંગ કરી હતી. સાથે જ દેડિયાપાડા તેમજ સાગબારાના ગ્રામ્ય વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલિક તંત્ર દ્વારા પૂરી પાડવાની પણ સ્થાનિકોએ માંગ કરી હતી. દેડિયાપાડા તેમજ સાગબારા પંથકમાં આવી ઘટના વારંવાર બનતી હોય છે. તંત્રને વારંવાર સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં તેમજ તાલુકામાં અગ્નિશામકના સાધનોના અભાવના કારણે તેમજ આદિવાસી વિસ્તારમાં મોટાભાગના કાચા ઘર હોવાના કારણે આગ લાગતા ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં આગની ઘટનાઓ વખતે લોકોને ભગવાન ભરોસે રહેવું પડે છે. તંત્ર દ્વારા કાયમી ધોરણે ફાયર સેફ્ટી સ્ટેશન સ્થાપવાની માંગ કરી છે. રિપોર્ટ દીકર જગતાપ રાજપીપળા.